आजे आपणे फॉर्मनी रचना करवा माटे आईडीओनो उपयोग थाय छे तेना विशे वात करीशुं। अगाउ जोई गया ए मुजब HTML टेगनो उपयोग करीने फॉर्मनी रचना करवी ए कंटाळाजनक बाबत छे, कारण के तेमां घणा बधा टेगनो उपयोग करवो पड़तो हतो। कया टाइमे कयो टेग यूज करवो ए पण थोड़ुं कन्फ्यूजन थई शके એવું છે। માટે ફોર્મની રચના કરવા માટે જે સરળ રીત છે તે આઈડીઈ દ્વારા છે। આઈડીઈ છે એ એક સોફ્ટવેર વિનિયોગ છે જે કોઈપણ પ્રોગ્રામરને સોફ્ટવેર તૈયાર કરવા માટેની સુવિધા પૂરી પાડે છે। આઈડીઈ એ જીયુઆઈ બેઝ છે, જીયુઆઈ બેઝ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પૂરું પાડે છે। તમારે અહીં કોઈ કોડિંગ કરવું પડતું નથી, પણ ગ્રાફિકલ આઇકન આપેલા હોય તેના ઉપર ક્લિક કરી અને સ્ટેપ બાય સ્ટેપ તમે કોઈ પણ પેજ, વેબ પેજ, કોઈ સોફ્ટવેર બનાવી શકો છો। આઈડીઈ છે તે એક ટેક્સ્ટ કહો કે કોડ એડિટર છે કે જેમાં આપણે કોડને એડિટ કરી શકીએ છીએ। કમ્પાઇલરની સુવિધા પણ પૂરી પાડે છે કે જેમાં ઇન્ટરપ્રિટ કરવું હોય, કમ્પાઇલ કરવું હોય તો ઇઝીલી કરી શકીએ છીએ। ડીબગરની સુવિધા પૂરી પાડે છે કે જેમાં કોઈ પણ બગ છે કે કોઈ ભૂલ છે તો એ આપણે શોધીને સુધારી શકીએ છીએ। આ પાઠની અંદર આપણે એક આઈડી ઓપન સોર્સ છે, નિઃશુલ્ક પણ છે, તેવા કમ્પોઝરનો ઉપયોગ કરીશું। તે સિવાય એક્લિપ્સ કરીને છે, જે બિલ્ડર અને નેટબિન્સ પણ ઓપન સોર્સ આઈડી છે, પણ અભ્યાસમાં આપણને કમ્પોઝરનો ઉપયોગ કરીને ફોર્મની રચના કરવાની છે તો આપણે કમ્પોઝરનો ઉપયોગ કરી અને વેબ પેજ કેવી રીતે બને છે કોઈ પણ તે જાણીશું। અહીં આપણે પહેલાં કમ્પોઝરનો થોડું ઘણું પરિચય મેળવીએ કે તે વેબ પેજના ડેવલપમેન્ટ માટે નિઃશુલ્ક અને ઓપન સોર્સ છે। તેને ડાઉનલોડ કરવા માટેની સાઇટ પણ આપેલી છે, www.composer.net પરથી તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો। કમ્પોઝર છે એ WYSIWYG જેનો અર્થ થાય છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ તરીકે ઓળખાતા માધ્યમ સાથે વેબ પેજ એડિટર પૂરું પાડે છે, કે તમે જે જુઓ છો એ જ તમને આપે છે। તે એક સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે જે વેબ પેજના વિકાસ માટે અને વેબ ફાઇલ હોય છે તેનું સંચાલન પણ કરે છે। કમ્પોઝર વિશે આગળ જાણીએ। ઉપયોગકર્તા એટલે કે યુઝર છે તે આ જે સોર્સ કોડ પ્રોવાઈડ કરે છે તેના દ્વારા તમે એમાં સુધારા વધારા કરીને વેબ પેજમાં ફેરફાર કરી શકો છો। કમ્પોઝર છે એ સાઇટ મેનેજરનો પણ સમાવેશ તેમાં કરે છે, કે જો કોઈ સ્થાનિક હોય કે દૂર સ્થિત હોય એવા કોઈ જે સર્વર ઉપર રહેલી જે ફાઇલો છે તેનો આપણે ઝડપી ઉપયોગ કરી શકીએ તેની પણ સુવિધા પૂરી પાડે છે। કમ્પોઝરનો જ ઉપયોગ કરીને વેબ પેજ તથા એને સંબંધી જે પણ ફાઇલો છે તે આપણે સર્વર પર અપલોડ પણ કરી શકીએ છીએ। તેની સાથે સાથે કમ્પોઝર છે એ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ જે CSS તરીકે ઓળખાય છે તેને પણ સમર્થન આપે છે, એટલે કે વેબ પેજને આપણે જો કોઈ સ્ટાઇલ પૂરી પાડવી છે, કોઈ સ્ટાઇલ માં લખાણ લખવું છે તો એ પણ આપણે આમાં કરી શકશું।